नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 3 विषय गण प्रकरण 8 वधु भारे कोण। आज आपणे जोईशुं भाग 5, तेमां आपणे कंईक नवुं शीखीशुं के वस्तुઓના વજનને આધારે ખાલી ચોરસમાં વસ્તુઓના નામ લખો। તમને चीजों एक बाजू ऊंचू और एक बाजू
ઘોડાનું વજન ઊંચું હોય છે તે ઊંચો થઈ જાય છે। ત્યાર પછી છઠ્ઠા નંબરમાં છે હેલ્મેટ અને ટોપી। ચલો હેલ્મેટ તો આપણા પપ્પા પહેરે છે ને સ્કૂટર પર બેસે ત્યારે, તો હેલ્મેટનું વજન વધારે હોય કે તમે પહેરો છો એ ટોપીનું વજન વધારે હોય? કોનું વજન વધારે હશે? તો હેલ્મેટનું વજન છે એ વધારે હોય છે। એટલે હેલ્મેટ અને એક બાજુ આપણે ટોપી મૂકીએ તો ટોપી વાળો ભાગ કેવો થઈ જાય? ઊંચો થઈ જાય। અને હેલ્મેટ વાળો ભાગ કેવો થઈ જાય? નીચો થઈ જાય। એટલે નીચાવાળા ભાગમાં આવશે હેલ્મેટ અને ઊંચાવાળા ભાગમાં આવશે હેલ્મેટ। નમી જાય કારણ કે એનું વજન વધારે છે, જ્યારે ટોપીનું વજન ઓછું છે એટલે એ ભાગ કેવો આવશે? ઊંચો આવશે। ખ્યાલ આવી ગયો? બે વસ્તુની સરખામણીમાં જેનું વજન ઓછું હોય તે ઊંચાવાળા ભાગમાં રખાય છે, જેનું વજન ઓછું વધુ હોય એ પલ્લું કેવું થઈ જાય છે? નમી જાય છે, એટલે નીચાવાળા ભાગમાં રખાય છે। જેનું વજન વધારે હોય એ વસ્તુ છે એ નીચાવાળા ભાગમાં લખવાની છે, અને જેનું વજન ઓછું હોય તે ઊંચાવાળા ભાગમાં એટલે કે એ વસ્તુનું વજન કરે ત્યારે ઊંચું થઈ જાય છે એનું પલ્લું। એટલે આપણે બંને પલ્લાને ઊંચું ઓછું વજન હોય તો ઊંચાવાળા ભાગમાં લખવાનું, જે વસ્તુનું વજન વધારે હોય તે પલ્લું નમી જાય છે એટલે નીચાવાળા ભાગમાં તમારે બતાવવાનું છે। ખ્યાલ આવી ગયો? આવી રીતે વસ્તુઓના નામ લખવાના અને સરસ મજાના ચીજવા દોરી એની ઉપર વસ્તુઓના નામને તમારે એના વજન પ્રમાણે ગોઠવવાના છે। હવે આપણે આગળ જોઈશું આગળનો પ્રશ્ન। આપેલી વસ્તુઓનું વજન કયા એકમ માં કરશો તેની સામેના ચોરસમાં ફરવું કરો। તમને નીચે વસ્તુઓના નામ આપ્યા છે, એનું વજન આપણે શેમાં કરીશું? કિલોગ્રામમાં કરીશું કે ગ્રામમાં કરીશું? તમને બે ઓપ્શન આપેલા છે, કિલોગ્રામ અને ગ્રામ। જે વસ્તુનું વજન કિલોગ્રામમાં આપણે માપી શકીએ કરી શકીએ તેમાં કિલોગ્રામમાં ખરાની નિશાની કરવાની, જેનું વજન આપણે ગ્રામમાં કરી શકીએ તો ગ્રામની બાજુના ચોરસમાં ખરાની નિશાની કરવાની છે। ખ્યાલ આવી ગયો? જેનું વજન આપણે જે એકમમાં કરી શકતા હોય એ એકમમાં આપણે ખરાની નિશાની કરવાની છે। ચાલો પહેલું આપણે જોઈશું એમાં પેન। પેનની આપણે શેમાં માપી શકીએ વજન કરી શકીએ? પેનનું વજન કિલોગ્રામમાં કરી શકીએ કે ગ્રામમાં કરી શકીએ પેનનું વજન? ચલો પેનનું વજન કરવું હોય આપણે તો પેનનું વજન બહુ હોય કે ઓછું હોય? ઓછું હોય તો ઓછા વજન માટે કયો એકમ વપરાય છે? ગ્રામ એકમ વપરાય છે। તો પેનનું વજન આપણે શેમાં કરીશું? પેનનું વજન છે એ આપણે ગ્રામમાં કરીશું, એટલે એનો એકમ કયો આવશે? ગ્રામ આવશે। તો પેનની સામે કિલોગ્રામ અથવા ગ્રામ આપ્યું છે તો આપણે ગ્રામમાં આપણે ખરાની નિશાની કરીશું। ખ્યાલ આવી ગયો? જે વસ્તુને આપણે જેમાં વજન કરી શકીએ એમાં આપણે ખરું કરવાનું છે। બીજું છે પુસ્તક। હવે પુસ્તકનું વજન કેટલું હોય આશરે? કિલોગ્રામમાં માપી શકીએ કે ગ્રામમાં કરી શકીએ? તો પુસ્તકનું વજન છે એ આપણે શેમાં કરતા હોઈએ છીએ? એક પુસ્તક હોય જો ચાલુ પુસ્તક હોય તો કિગ્રા પણ આવે છે, અને નાનું પુસ્તક હોય ઓછું હોય મોટું બહુલા હોય નાનું એવું હોય તો એનું વજન ગ્રામમાં પણ કરી શકીએ છીએ। આપણે અહીંયા પુસ્તક મોટા તરીકે લેશું એટલે પુસ્તકનું વજન છે એ કિલોગ્રામમાં કરી શકીએ। તો પુસ્તકમાં આપણે કરીશું કિગ્રાના ચોરસમાં ખરું કરીશું। ત્યારબાદ છે
सेफ्टी पिन नो क्या उपयोग थाय मम्मी साड़ी पहनता हो तो साड़ी में सेफ्टी पिन लगाता हो छे लगावे छे ने तो ये सेफ्टी पिन केवड़ी होय छे नानी एवी जोई छे तो सेफ्टी पिन नु आपणे वजन करवो होय तो सेफ्टी पिन नु वजन किग्रा में करिए छे के ग्राम में करिए छे सेफ्टी पिन नु वजन करवो होय એનું વજન ઓછું હોય છે માટે ગ્રામમાં કરાની નિશાની આવશે બાળક તમે બધા બાળકો છો તો તમારું વજન છે એ સેમાં કરી શકાય છે ગ્રામમાં કે કિલોગ્રામમાં તો તમારું વજન છે એ 500 ગ્રામ હોય કે ના હોય તો એનું વજન તમારા બધાનું વજન કિલોગ્રામમાં કરવામાં આવે છે આખો પ્રશ્ન ખ્યાલ આવી ગયો ફરી એક વાર સમજાવું છું નીચે આપેલી વસ્તુઓનું વજન કયા એકમમાં કરશો તેની સામે આપેલા ચોરસમાં ખરાની નિશાની કરો એટલે કે જેનું વજન વધારે હોય જે વસ્તુનું વજન વધારે હોય વધુ વસ્તુ હોય વધારે વજન હોય તો કિગ્રામાં કરવાનું સાચું ઓછું વજન હોય તો
છે એક જ સરખું વજન છે ખ્યાલ કયો ખૂટતી સંખ્યા લખવાની છે એટલે ખાલી સ્થાન તમારે પૂર્ણ કરવાનું છે બીજું છે ધ્યાન રાખજો બીજા ચિત્રમાં જો ડાબી બાજુ એક જ ચોરસ છે જ્યારે જમણી બાજુ કેટલા છે બે ચોરસ તમને આપેલા છે ડાબી બાજુના ચોરસમાં છે 100 ગ્રામ કેટલું છે 100 ગ્રામ છે જ્યારે જમણી બાજુના ચોરસમાં જો 40
Video.